બીકેન્યુઝ ચેનલના વિશેષ અહેવાલ પાલનપુર બોલે છે માં આજે જોઈશું પાલનપુર શહેરનો એક એવો વોર્ડ કે જ્યાં નગરસેવકો નહીં પણ સ્થાનિક સમિતિ વિકાસ કામનો વહીવટ કરે છે. માત્ર એટલું જ નહીં, પાલિકાની ચૂંટણીમાં નગરસેવકોની પસંદગી પણ સ્થાનિકો જ કરે છે. તો જોઈએ વોર્ડ નંબર 10ના સ્થાનિકોની અનોખી પહેલ ઉપર લોક મંતવ્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતની પાલિકાની ચૂંટણીમાં પાલનપુરમાં રાજકીય પક્ષો રિપીટ કે નો રિપીટ પદ્ધતિ અમલમાં મૂકશે કે કેમ તેના ઉપર સૌની નજર મંડરાયેલી છે. જોકે પાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઠંડીમાં ગરમ માહોલ જામવાની શરૂઆત થાય તે પહેલાં જ પાલનપુર શહેરના વોર્ડ નંબર 10ની વાત ખૂબ જ જાણવા જેવી છે. પાલનપુર શહેરનો એકમાત્ર આ વોર્ડ છે જ્યાં પાલિકાની ચૂંટણીમાં સ્થાનિક લોકો ઉમેદવાર પસંદ કરીને રાજકીય પક્ષને નામ આપે છે. એટલું જ નહીં, 5 વર્ષ સુધી પોતાના વોર્ડમાં કયા વિકાસના કામ થયા છે જેનો લેખિતમાં હિસાબનો વહીવટ પણ સ્થાનિકો પાસે હોય છે. મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 10માં છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસની એન્ટ્રી થઈ નથી. અહીં સ્થાનિક સંકલન સમિતિએ નક્કી કરેલા ભાજપના નગરસેવકો જીતીને આવે છે. ગત પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10માં હસમુખભાઈ પડિયાર, પાર્થ સારથી પરમાર, જાગૃતિબેન મહેતા અને જાગૃતિબેન મોઢ આ 4 નગરસેવકો ભાજપમાંથી ચૂંટાયા હતા. એક સમયે આ વિસ્તારમાં વરસાદી પાણી અને પીવાના પાણીની ગંભીર સમસ્યાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરતા હતા, પરંતુ દરેક પ્રજાલક્ષી સમસ્યામાંથી મુક્ત થયેલ વોર્ડ નંબર 10 ગતિશીલ વિકાસમાં અન્ય વોર્ડની સરખામણીમાં નામના ધરાવે છે. પાલિકાના પૂર્વ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂકેલા હસમુખભાઈ પડિયારના નેતૃત્વમાં અનેક વિકાસના કામના ખાતમુહૂર્ત થયા છે જેનો લાભ પણ વોર્ડ નંબર 10ના લોકોને મળ્યો છે. તો જોઈએ વોર્ડ નંબર 10ના સ્થાનિકો દ્વારા વિકાસમાં કરેલી પહેલની અનોખી વાત. પાલનપુર બોલે છે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં આજે અમે છીએ વોર્ડ નંબર 10માં અને વોર્ડ નંબર 10માં 5 વર્ષમાં નગરપાલિકાના નગરસેવકો કેવું કામ કર્યું તેની સાથે જનતાનો આપણે જોવા માગશું. અહીંનું એક વોર્ડ નંબર 10ની ખાસિયત છે કે અહીંયા જે નગરસેવકો નગરપાલિકામાં પસંદગી કરવામાં આવે છે એ સૌથી પહેલાં એની સ્થાનિક સમિતિ પસંદ કરે છે અને એનું 5 વર્ષ સુધીનો વહીવટ પણ સ્થાનિક સમિતિ કરે છે. આ વોર્ડ બીજા અન્ય વોર્ડ કરતો પણ અલગ છે. ખાસ કરીને શું વિશેષતા છે અમારા વોર્ડની? ખાસ કરીને આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10 દાદાવાડી વિસ્તાર વિકાસ નંબરનો આ વોર્ડ છે. એની અંદર દાદા ભગવાનનું મંદિર છે, સાથે લાલગીરી બાપુનો અખાડો છે. સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી જોઈએ તો અહીંયા આગળ જહાનારા બાગ એટલે અત્યારનું સસીવન અને અહીંયા પુરાતન કાળનો ઇતિહાસ જોઈએ તો ક્લબ પણ છે. સાથે સાથે શિક્ષણ સંસ્થાનું આ હબ છે. બધા જ પ્રકારની શિક્ષણ બાલ મંદિરથી માંડી અને બીએડ સુધીની શિક્ષણ સંસ્થાઓ અહીંયા છે. વિશેષ અંદર 180 વર્ષ જૂની અમારી પાલનપુર ગવર્મેન્ટ હાઈસ્કૂલ છે. આ બધાને જોતા અહીંયા લગભગ 15 વર્ષથી અમે બધા લોકોએ વસવાટ કર્યો અને આ વિસ્તારનો વિકાસ થાય એના માટે અમે એક સમિતિનું નિર્માણ કર્યું હતું. 46 સોસાયટી અને 5 વિસ્તારનો કુલ મળીને એમાંથી 3-4 સભ્યો કરી અને 125થી વધારે સંખ્યામાં સમિતિ બનાવી છે. સમિતિના અંદર 25 લોકોની કારોબારી બનાવી છે અને દર 5 તારીખે અમે આ કારોબારીની મિટિંગ કરીએ છીએ. સમિતિ દ્વારા વિસ્તારોમાંથી વિકાસના માટેની અરજીઓ આવે છે. એ અરજીઓ ઉપર પૂર્ણ ચર્ચા વિચારણા અને જરૂરિયાતમંદ પ્રમાણે અગ્રતાક્રમે નગરપાલિકાની સાથે રહી નગરસેવકોને વિશ્વાસમાં રાખી અને અમે અમારી આ રજૂઆત કરીએ છીએ. પરિણામે આ 5 વર્ષની અંદર માન્ય શ્રીમતી નીલમબેન જાની અને માન્ય અશોકભાઈના શાસનની અંદર 14 કરોડ અને 21 લાખ સુધીના ખૂબ મોટા કામો આ વિસ્તારના વિકાસમાં ઉપયોગી થયા છે. વિશેષની અંદર અહીંયા ટાઉન ઓલમોસ્ટ 6.5 કરોડના ખર્ચે અને એક નાનો બગીચો કે જે 50 લાખના ખર્ચે નગરપાલિકાએ અમને ભેટ આપ્યો છે એ માટે અમે નગરપાલિકાનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ભવિષ્યના માટે અહીંયા આ વિસ્તારના વિકાસને જોતાં અહીંયા એક નવું સ્મશાનગૃહ નિર્માણ થાય જેના કારણે આ લોકોના સુખાકારીમાં વધારો થાય. સ્વાસ્થ્ય સુખાકારી સ્ટ્રીટ લાઇટ માર્ગો
અને પીવાના પાણી વરસાદી પાણીના નિકાલ માટે સમિતિ હંમેશા ચિંતાતુર રહે છે. આ તબક્કે અમે બીકે ન્યૂઝ ચેનલનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ. સતત અમારા વિકાસની અંદર એમનો અમને સહયોગ છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખાસ કરીને વાસુભાઈ એક પ્રશ્ન છે કે સ્થાનિક સમિતિ ઉમેદવારને પસંદ કરે છે, બરાબર, એનું કારણ શું, શા માટે? એટલે આમાં શું થયું કે 15-1 વર્ષ પહેલાં અમારો આ વિસ્તાર અવિકસિત હતો અને આ વિસ્તારમાં ધીમે ધીમે બહારથી જ્યારે લોકો આવવા લાગ્યા ત્યારે બહુ સારા સારા લોકોએ સંયુક્ત થઈ અને એક સંગઠન બનાવ્યું અને અમારો વોર્ડ પહેલાં ગણેશપુરા સાથે સંકળાયેલો હતો એટલે ગણેશપુરાનો જ ઉમેદવાર જીતતો અને આ વિસ્તારને વંચિત રાખવામાં આવતા. એટલે એ વખતે અમે લોકોએ બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણા વિસ્તારનો જ ઉમેદવાર હોવો જોઈએ. હવે દરેક રાજકીય પક્ષ પોતાની રીતે પોતાના ઉમેદવારો સિલેક્ટ કરતા હોય છે. એમાં ઘણીવાર આપણે સાંભળીએ કે હેલિકોપ્ટર ઉમેદવારો આવી જતા હોય છે કે જે લોકો વિકાસના અથવા તો ગ્રાઉન્ડ રૂટ સાથે જોડાયેલા નથી હોતા. એટલે અમે બધાએ જે ઓરિજિનલ સંઘની વિચારસરણીવાળા બધા લોકો હતા એટલે સંગઠન એ અમારા નસ નસમાં હતું એટલે અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા વિસ્તારમાંથી જ આપણે જો ઇલેક્શન લડાવવાનું હોય તો આપણો જ ઉમેદવાર ઇલેક્શન લડે અને અમે લોકોએ શરૂઆતથી અમારા ઉમેદવારો નક્કી કરવાનું ફાઇનલ કર્યું. અમે નક્કી કરેલા ઉમેદવારો પ્રથમ વખત અમે પક્ષને સોંપ્યા. ભારતીય જનતા પાર્ટીને એટલા માટે અમે પસંદ કરી કારણ કે સ્ટેટમાં અને અત્યારે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે જો વિકાસના કામો કરાવવા હોય તો કન્ટિન્યુટી રહે એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારોને પસંદ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી પણ અમને ખરેખર પૂર્ણ સંતોષ છે પક્ષ સાથે કે અમારી સાથે બિલકુલ તાદાત્મ્ય રાખી અને અમારા ઉમેદવારોને સિલેક્શન કરે છે અને એના બદલામાં અમે લોકો 3 અથવા 4 જે પણ ઉમેદવારો અમને આપવામાં આવે એને અમે જીતાડીને લાવીએ છીએ. તો અહીંયા છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસના નગરસેવકને આ વિસ્તારમાં ચૂંટાવાનું સ્થાન મળ્યું નથી કારણ કે ભાજપની સરકારમાં વિકાસના કામો અહીંયા ખૂબ જ થયા છે. આપનું શું કહેવું છે 5 વર્ષમાં જે નગરસેવકો છે તમારા ચૂંટ્યા છે, કેવો વ્યવહાર રહ્યો છે, કેવા કામ થયા છે? અહીંયા હું છેલ્લા 20 વર્ષથી રહું છું તો અહીંયા મને ઘણા બધા અનુભવ થયા છે કે શરૂઆતમાં હું 2000 સાલની આસપાસ રહેવા માટે આવ્યો એટલે પાણીની બહુ જ તંગી હતી. લોકો રાતના 2-2 વાગ્યા સુધી પાણીની રાહ જોતા હતા અને પાઇપોના પાણી માટે થોડા ઝઘડા થતા હતા, બરાબર. છેલ્લા એટલે સરકારના પ્રયત્નો અને તેમજ વોર્ડના મેમ્બરોની રજૂઆતના લીધે એ પાણીની સમસ્યા દૂર થઈ ગયેલ છે અને નિયમિત પાણી આવે છે અને પૂરતું પાણી આવે છે. પછી વાત રહી સફાઈ અને એની, બરાબર, તો થોડુંક સફાઈની અંદર અમુક સમયે થોડુંક સફાઈ ઓછી થાય છે તો જે ગાયો અને એના લીધે થોડી ગંદકી થાય છે અને પ્લાસ્ટિક મુક્ત. એટલે જો આપ મીડિયા છો તો મીડિયા સરકાર સુધી અવાજ લોકોનો પહોંચાડવો જોઈએ કે પ્લાસ્ટિક બંધ કરાવવું જોઈએ અને ગાયોનું જે છે સમસ્યા એ દૂર થાય તો દરેક જગ્યાએ, દરેક શહેરોમાં, દરેક ધાર્મિક સ્થળોએ એ સસ્તા રહે. તો મહિલાઓ પણ છે આપણી સાથે, એમની સાથે પણ વાત કરીશું. કેવા રહ્યા 5 વર્ષ તમારા નગરપાલિકાના નગરસેવકોના, કેવા કામ થયા? હું વોર્ડ નંબર 10ની રહેવાસી છું. મારું નામ પુષ્પાબેન સોની છે અને જ્યારે પણ પાણીનો પ્રોબ્લેમ હોય ત્યારે પાણીમાં અમે ફરિયાદ કરી તો અમારા જે અહીંના જે ચૂંટાયેલા જે ભાઈઓ આવેલા છે એમને ફરિયાદ કરી એટલે તરત જ અમારા 5 ઘર માટે સ્પેશિયલ એમને પાણીની લાઈન આપી છે અમને, એટલે એમના વતી અમને ખૂબ જ સંતોષ છે. પછી એમના કાર્યો બી સારા છે, રોડ બી RCCના રોડ બનાવી દીધા છે અને સફાઈ માટે સામેથી અમને ફોન કરીને પૂછે છે કે તમારા સફાઈવાળા ભાઈઓ આવે છે કે નથી આવતા, તો એના માટે અમે એમને અમારી 2 દરકારી એમની જરાય નથી અને અમને એમના પૂરતો એ જે અહીંયા અમારા એરિયામાં જે ચૂંટણી જે ભાઈઓ આવેલી એમના માટે અમને ખૂબ જ સંતોષ છે. અસ્તુ. લોકડાઉનમાં બી પણ એમને ખૂબ જ સારું કામ કર્યું છે. લોકડાઉનમાં જ્યારે પણ કંઈ પણ ફરિયાદ હોય તો અમારે લોકડાઉનમાં સેનિટાઈઝર આખી સોસાયટીમાં, બધી સોસાયટીમાં સેનિટાઈઝર કર્યું છે. દરેક જે સદસ્યો જે ચૂંટણીને આવેલા છે એમને દરેકે અમારે દરેક માણસનું ધ્યાન રાખ્યું છે કે કોઈનું ઘર સેનિટાઈઝર વગર રહી ના જાય એટલા માટે એમને ખૂબ જ ધ્યાન રાખ્યું છે. એ માટે એમને ખૂબ સંતોષે. અસ્તુ. અહીંથી નગરસેવકોના કારણે મહિલાઓ પણ સંતોષે, એમની કામગીરી પણ ખૂબ સારું છે, લોકડાઉનના સમયે પણ એક સારી કામગીરી કરી છે. શું કહેવું છે આપનું, આપના 10 નંબરનો? પહેલા તો હું અમારા કમિટી સભ્યોનો ખૂબ આભારી રહી, શ્રી હસમુખભાઈ, શ્રી પાર્થભાઈ, શ્રીમતી જાગૃતિબેનનો આભારી રહીશું કારણ કે તેઓએ, હા કારણ કે હસમુખભાઈ બોલીને
એટલે તેઓએ અમારા વિસ્તારના અહીંયા આગળ અમારા નગરને સ્વચ્છ સુંદર બનાવ્યું છે. એક ઉકરડા જેવી જગ્યાએ પણ ઉપવન બનાવીને સરાહનીય કામ કર્યું છે. તેઓ અમારા વિસ્તારના પાણીના, રોડ, રસ્તા અનેક પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે અથક પ્રયત્નો કર્યા છે, માટે અમે એમનો આભારીએ છીએ. અને તેઓ ખૂબ સુંદર કામ કર્યું છે અમારા વોર્ડ માટે, અમારા નગર પાલનપુર શહેરને સ્વચ્છ બનાવવા માટે, અને ખૂબ ખૂબ આભાર એમનો. તો વોર્ડ નંબર 10 છે, આ કોઈક શિક્ષિત વિસ્તાર છે. આ વિસ્તારમાં સ્થાનિક જે સમિતિ છે એ નગરસેવક સેવકો કરતાં પણ વધારે ધ્યાન રાખે છે. આ વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે એનો હિસાબ પણ રાખે છે. પણ એક સવાલ જે બાકી છે વાસુભાઈ તમને, આ વખતે ફરી ચૂંટણી આવી છે, તમારી સ્થાનિક સમિતિ ઉમેદવારો પસંદ કરશે કે ભાજપે મૂકેલા ઉમેદવારો? ફરી હા ચલો બેન, આમાં શું છે કે અમારી આખા વિસ્તારની 42 સોસાયટીઓની સમિતિ છે, અને બાહુભાઈએ કહ્યું એમ કે અમે સંકલનમાં રહીને કામ કરીએ છીએ. અમારા દર 5 મહિનાની મિટિંગમાં આ બધી ચર્ચાઓ ચાલે છે, એટલે એમાં જે લોકો એક્ટિવ છે એ લોકો સ્વાભાવિક રીતે અલગ તરી આવે છે. એટલે અમે લોકો જ્યારે પણ ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે અમે એમની પાસે અરજીઓ માગીશું. જે ઉમેદવારો થવા માગતા હશે એવા લોકોના બાયોડેટા અમે લઈશું, અમારી સમિતિ એના ઉપર વિચાર કરશે. અને અત્યારના જે વર્તમાન અમારા કમિટી મેમ્બર્સ છે એ લોકો નક્કી કરી અને અમે પક્ષને સોંપીશું કે ભાઈ આમાંથી તમે અમને 4 ઉમેદવારો આપો, અને એ ઉમેદવારો અમને આપશે એવી અમને 100% આશા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ લેવલ સુધી અમારા વોર્ડની વાતો થાય છે કે આ વોર્ડમાં જે પ્રકારે સંકલન સમિતિનું સંયોજન દ્વારા કામ થાય છે એવું સમગ્ર ગુજરાતમાં થવું જોઈએ. એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે અને એ લોકો અમને અમારા ચૂંટાયેલા ઉમેદવારો આપશે અને અમે એમને ફરી ચૂંટીને પાછા મોકલીશું. વોર્ડ નંબર 10માં જે સ્થાનિક સમિતિની જે રચના 15 વર્ષ પહેલાં કરી અને જે રીતે ઉમેદવારો પસંદ કર્યા, જે રીતે વિકાસ મોડલ તરીકે આ વિસ્તારને ઓળખવામાં આવે છે, જો આ જ રીતે પાલનપુર શહેરના બીજા પણ વોર્ડની અંદર આવી સ્થાનિક સમિતિ બને અને ઉમેદવારોને પસંદ કરે અને જે 5 વર્ષ સુધીનો વિકાસ જે થાય છે સરકારની ત્યાં એ વિકાસનો જો હિસાબ રાખે અને આટલી જાગૃતિ આ વોર્ડ નંબર 10માં છે એવા એવી જ રીતે બીજા લોકો પણ જાગૃતિ દાખવે તો આખું પાલનપુર ધીરે ધીરે વિકાસ એનો દેખાવા લાગે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. Oh,